નમસ્કાર દર્શક મિત્રો, જાત પડતાળી સાથે જ વડોદરા શહેરમાં ફરીવાર મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ગોત્રી વિસ્તારમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. ગઈકાલે પણ મેઘરાજા વરસ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી કરી દીધું હતું. હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જ મુજબ વડોદરા શહેરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ગોત્રી વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ગોત્રી વિસ્તારમાં પાક પડે ડ્યુઝી ટીમ છે અને ત્યાંથી આપણે લાઈવ કવરેજ બતાવી રહ્યા છે. સાંજ પડતાની સાથે મેઘરાજા છે તે ફરીવાર ધબધબાટી બોલાવી રહ્યા છે. બપોર બાદ પાંચ દિવસની રાજ્યમાં સાર્વત્રિક વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જ મુજબ વડોદરા શહેરમાં સાંજ પડતાની સાથે જ પાછો તેનો વરસાદનો ટાઈમ સાચવીને વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે. અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોત્રી વિસ્તારમાં છે અને ત્યાંના અમે આપને લાઈવ વરસાદી દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. સંતોષભાઈ કહી રહ્યા છે દાંડિયા બજારમાં વરસાદ નથી, અહીંયા ગોત્રી વિસ્તારમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આકલાવમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જે રીતના હવામાન વિભાગ દ્વારા 5 દિવસની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જ રીતના વડોદરા શહેરમાં સાત થતાની સાથે વરસાદ વરસવાનું શરૂ થઈ જાય છે. ઇલોરા પાર્કમાં પણ વરસાદ ચાલુ છે. અશ્વિનભાઈ પારીખ કહી રહ્યા છે ઇલોરા પાર્ક વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વાઘોડિયામાં પણ વરસાદ છે. તાંડલજામાં ફૂલ વરસાદ પડી રહ્યો છે. ક્યાંક વરસાદ છે તો ક્યાંક નથી પડી રહ્યો, પણ પાક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે ગોત્રી વિસ્તારમાં છે અને ત્યાં અમે આપને જે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છે કે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ધમાકેદાર વરસાદ વરસવાનું શરૂઆત થઈ ગઈ છે. દિવસ દરમિયાન વરસાદે વિરામ લીધા બાદ સાંજ પડતાની સાથે જ અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદ પણ તેનો ટાઈમ સાચવીને સાત થતાની સાથે તે ફરીવાર પાછો આવી ચૂક્યો છે. માંજલપુરમાં વરસાદ નથી, કેટલાક વિસ્તારમાં વરસાદ નથી પણ વરસી રહ્યો અને કેટલાક વિસ્તારમાં વરસાદ હાલ વરસી રહ્યો છે. આંકલાવ તાલુકાના હાથીપુરામાં ભારે વરસાદ છે. સન્ની રાજપૂતભાઈ જણાવી રહ્યા છે. ગોરવા વિસ્તારમાં પણ ફૂલ વરસાદ વરસી રહ્યો છે. જી ચોક્કસથી, જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વરસાદ છે તે અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે. વાઘોડિયા રોડ પર વરસાદ નથી,
ઓલપાત્રા રોડ પર વરસાદ છે. સિટીમાં નથી, ચોક્કસથી સિટીમાં નહીં હોય, કેમ કે અત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોત્રી વિસ્તારમાં છે. ગોત્રી વિસ્તારના આપ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો. ગોત્રી વિસ્તારમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. પાદરામાં ફૂલ વરસાદ છે, માંડવીમાં નથી. આંકલાવ છે, વાસદ છે, પાદરા છે, એ બાજુ વરસાદ ફૂલ વરસી રહ્યો છે. સયાજીગંજ તમિયાલામાં પણ ફૂલ વરસાદ છે. જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આ આગાહી 5 દિવસ સુધીની કરવામાં આવી છે. તેમાં રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદ વરસવાની આગાહી છે. ઉર્મી સોસાયટી અલકાપુરીમાં વરસાદ છે, ધીરે ધીરે એ બાજુ પણ વરસાદ આવી શકે છે. સિંધરોટ અમરાપુરામાં જોરદાર ઝાપટું આવી ગયું, ત્યાં વરસાદ વરસીને બંધ થયું છે. તે મંજુસર GIDC બાજુ પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. દિવસનો વિરામ લીધા બાદ સાંજ પડતાની સાથે જ જે વરસાદે પોતાનો સમય સાચવીને વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગોત્રી વિસ્તારના છે. ગોત્રી વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઓફિસ ટાઈમ અવર જ્યારે છૂટવાનો હોય ત્યારે જ મેઘરાજા મહેરબાન થતા હોય છે અને ઘરે સૌ લોકોને નહીને જ મોકલતા હોય છે, તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. હાલ વડોદરા શહેરમાં સાત થતાની સાથે જ મેઘરાજા છે તે ધબધબાટી બોલાવાની શરૂ કરી દીધી છે. રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. જે રીતના હવામાન વિભાગ દ્વારા 5 દિવસની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જ મુજબ વડોદરા શહેરમાં પણ સાત પડતાની સાથે જ મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે. હાલ જે રીતના વડોદરા શહેરમાં મેઘરાજા પશ્ચિમ વિસ્તાર ગોત્રી વિસ્તારમાં આપે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.